हेलो फ्रेंड्स, स्वाध्याय 6.5 प्रश्न नंबर 15 जे तुम्हारे राइडर तरीके खूब जो अगत्यनो प्रश्न बोर्ड एग्जाम माटे नो छे, तो खास ध्यान थी तेने समझो। समबाजु त्रिकोण एबीसी नी बाजु बीसी पर डी बिंदु एवो छे के बीडी बराबर शुं थाय, तो के 1/3 बीसी थाय। એટલે કે સૌથી પહેલું તમે શું વિચારો તો કે સમબાજુ ત્રિકોણ। સમબાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણેય બાજુઓ સમાન છે, તો સૌથી પહેલું લખી નાખીએ આપણે અહીંયા પર રાઇડર હોવાથી શું કરીએ તો કે પક્ષસાધ્ય અને સામિતિ એમ ત્રણ ભાગમાં અનુગણી લીધી। તો સૌથી પહેલું કે હું પક્ષ તરીકે લખું તો પક્ષની અંદર શું આવે તો કે જો અને તો વચ્ચે એટલે કે અહીંયા સુધીનું પક્ષ આવશે। તો તમે અત્યારે સીધું પક્ષની અંદર શું લખી શકો તો કે સમબાજુ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર ડી બિંદુ એવું છે કે બીડી તમને કઈ રીતે મળે છે તો કે 1/3 બીસી। એટલે કે હું તમને બીડી અંતર જે થાય છે એ કઈ રીતે મળે છે તો કે બીસી નો ત્રીજો ભાગ છે। તો આવી રીતે મને અહીંયા કઈ કે શું મળે છે તો કે 1 બિંદુ D મળે છે। તો ન્યા સુધી તમે પક્ષ લખશો અને સાધ્યની અંદર તમે શું લખશો તો કે 9AB² = 7AB² હવે એની સાબિતીની શરૂઆત કરીએ। તો સાબિતીની અંદર શું કરીએ છીએ તો કે સૌથી પહેલું ત્રિકોણ ABC કેવો કીધો છે સમબાજુ। ત્રિકોણ ABC જો સમબાજુ હોય તો ત્રણેય બાજુઓને તમે કેવી લખી શકો સમાન। એટલે કે અહીં AB BC AC થાય। હવે શું કરીએ તો કે આકૃતિની અંદર થોડોક આપણે ફેરફાર કરીએ। શું કામ તો કે આપણે સાબિત કરવાનું AD સ્ક્વેર નો સંબંધ AB સ્ક્વેર સાથે લાગુ છે, તો એની માટે શું કરીએ તો કે સમબાજુ ત્રિકોણમાં આપણે A માંથી BC ઉપર શું લઈએ લંબ, તો કે ત્રિકોણ ABC માં AM વેદ છે। હવે સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણનો વેદ હોય તેને મધ્યગા કહેવાય। એટલે કે તમે લખી શકો કે AM મધ્યગા પણ છે। AM શું થશે મધ્યગા। હવે AM જો મધ્યગા હોય તો તે BC ના ઉપર બે સરખા ભાગ કરે, એટલે કે BM અને CM બંને સરખું થશે। BM અને CM બંને કેવું થશે સરખું, અને કોની કરતા તો કે BC કરતા અડધું થશે। BC કરતા કેવું થશે અડધો। BM અને CM એ આખા BC કરતા કેવું હશે અડધો હશે। તો એક માહિતી આપણને આવી મળે છે, તથા આપણી પાસે કઈ માહિતી છે તો કે તમે વિચારો કે આપણને એવું કીધું કે BD બરાબર શું છે તો કે BC ના ત્રીજો ભાગ છે। BD બરાબર શું કીધું છે તો કે BC નો ત્રીજો ભાગ છે, કારણ કે આપણને અહીંયા આગળ લખેલું 1/3 BC એટલે કે BC નો ત્રીજો ભાગ। જો BD એ BC નો ત્રીજો ભાગ હોય, ત્રીજો ભાગ છે એટલે કે આ એક ભાગ હોય તો આ કેટલા થવા જોઈએ બે થવા જોઈએ, કારણ કે ત્રણ ભાગ કરો તો BC ના કેટલા ભાગ કરો છો ત્રણ ભાગ કરો તો એમાંથી BD એટલે કે એક તૃતીયાંશ એટલે કે એક ભાગ છે। તો DC કેટલો હોવું જોઈએ તો કે 2/3 હોવું જોઈએ, એટલે કે DC બરાબર શું થાય તો કે 2/3 તમે BC લખી શકો। કઈ રીતે લખ્યું તો ફરીથી સમજી લો કે આખું BC હતો એ 3 હતો, આખા BC ને શું કહી દો 3 કહી દો, તો BD કેટલું થયું 1 થયું, BD 1 થયું તો BC કેટલો હોય 2 ભાગ હોય, DC એટલે 2 ભાગ, પણ કેમાંથી તો કે ટોટલ 3 ભાગ હતા એટલે 2 ના છેદમાં 3 BC। અથવા તો તમે કઈ રીતે મેળવી શકો તો કે DC બરાબર શું લખાય DC બરાબર જો કોઈને ગણતરી કરવી હોય તો DC બરાબર શું લખાય તો કે ટોટલ DC માંથી BD ને બાદ કરી દો, તો આ BC BD એટલે શું હતું તો કે BC ના છેદમાં 3 હોય 3 નો લસાઅ 3 માઇનસ 1 એટલે શું થઈ જાય 2BC/3, અથવા ડાયરેક્ટ તમે સમજીને લખી શકો। તો BD અને DC બંને આપણી પાસે આવી ગયા। હવે આપણે શું કરવાનું છે તો કે AB સ્ક્વેર નો સંબંધ AB સ્ક્વેર સાથે છે, એટલે કે આપણી પાસે શું હોવું જોઈએ તો કે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવો પડે કે જેની અંદર શું આવે AD સ્ક્વેર આવે। AD સ્ક્વેર કયા ત્રિકોણમાં આવે છે તો કે AMB ત્રિકોણમાં આવે। કયો ત્રિકોણ હું લઉં છું તો કે ત્રિકોણ AMB માં, ત્રિકોણ AMB માં ખૂણો M કેટલાનો છે તો કે 90 છે, ખૂણો M કેટલાનો છે 90,
तो पाइथागोरस ना प्रमेय प्रमाणे लिखी सकाय के कर्ण AD² बराबर AM² प्लस शू लिखी सकाय तो के DM² लिखी सकाय। બીજી બાબત વિચારો કે મારે AM² છે એનો સંબંધ કોની સાથે લાવવો પડે AB અથવા તો BC સાથે તો જ મને AB માં બધું મળે એટલા માટે હજી એક ત્રિકોણ મારે લેવો પડે AMB કારણ કે મારે AM² છે તેને હું કરવો પડશે તો કે સરખાવવો પડશે તો અહીંયા આગળ પણ આપણે AM² છે તેને પહેલા સૂત્રના કરતા બનાવી તો AM² બરાબર શું લખી શકાય AD² - BM² એટલે કે આને પરિણામ નંબર 1 કહેવાય હવે શું કરું છું તો કે કે ત્રિકોણ વિચારો છું એ કયો ત્રિકોણ લઉં છું AMB ત્રિકોણ કયો લઉં છું AMB શું કામ મે AMB જ લીધો તો કે મારે AM નો સંબંધ છે AB અને BM સાથે બતાવેલી ઉપરથી હું BC સાથે બતાવીશ માં ખૂણો M90 ખૂણો M90 હોય તો કર્ણ કોણ થયો તો કે AB² કર્ણ જ છે કાટખૂણો બનાવતી બાજુઓ એટલે કે AM² અને BM² થાય તો એટલી માહિતી તમને મળી ગઈ ફરીથી આમાં પણ AM² છે કે સૂત્રના કર્તા તરીકે લેશો તો તમને મળશે AB² - BM² જેના પરિણામ નંબર તમે 2 લેશો તો પરિણામ 1 અને 2 ને તમે સરખાવો 1 અને 2 ને શું કરો છો સરખાવતા एक અને બે ને સરખાવો તો તમને મળશે AB² - BM² બરાબર શું મળ્યું AB² - BM² મળ્યું હવે તો કે મારે તો AB² બરાબર આન્સર જોઈએ છે તો AB² બરાબર શું લખી શકાય તો કે એક AB² છે એમ નામ લેવા દે - BM² તેને શું કરતે પ્લસ કર દે - BM² છે હવે મારે DM અને BM છે એને તો કોના સંબંધમાં લખવા પડશે તો કે BC ના સંબંધમાં લખવા પડે તો સૌથી પહેલું કે BM છે એનો સંબંધ મારી પાસે છે BC / 2 પણ આ DM નો સંબંધ મારી પાસે BC સાથે નથી તો આ જે ગણતરીઓ કરી હતી તેમાં જ આપણે આગળ વધી અને પહેલા એક તો DM મેળવી લીધો કારણ કે આપણે DM માપની જરૂર પડે છે તો DM એટલે શું થાય તો કે તમે અહીંયા વિચારો તો BM માંથી તમે શું બાદ કરી શકો BD DM મારે મેળવવું હોય તો આખું BM એમાંથી આ BD ને શું કરી શકાય બાદ કરી શકાય એટલે કે BM માંથી જો હું BD ને બાદ કરી દઉં તો મને DM મળે હવે BM એટલે તો ખબર છે કે BC / 2 BM એટલે BC / 2 BD એટલે BC / 3 હવે 3 અને 2 નો લસાઅ એટલે સામસામે ગુણો તો 3BC - 2BC થાય 3 માંથી 2 BC જાય તો એક જ વખત BC વધે છેદમાં 3 2 ને 6 થાય અહીંયા પણ તમે લસાઅ જોજો 3BC - 2BC / 3 6 એટલે BC / 6 જ્યાં આગળ તમે DM જોવો છો ત્યાં આગળ લખો BC / 6 બીજું કે આપણો આન્સર બધો શેમાં જોઈએ છે AB માં તો બીજું કે ત્રિકોણ ABC ની બધી બાજુઓ સરખી હોય તો BC હોય એને જે શું કહી શકાય AB કહી શકાય તો અહીંયા આગળ BC ના છેદમાં 6 હતું એને AB ના છેદમાં 6 પણ તમે લખી શકો એટલે DM બરાબર BC ના છેદમાં 6 બરાબર શું આવ્યું AB ના છેદમાં 6 એવી જ રીતે BM અને CM શું હતું BC / 2 BC અને AB તો સરખા છે તો AB / તમે શું લખી શકો 2 જો તમારે અહીં એક સ્ટેપમાં BC માં દર્શાવવું હોય તો કોઈ વાંધો નથી તો આપણે એક સ્ટેપ પહેલા એ લખીએ એટલે કે તમને અહીંયા આગળ આવું ન લખેલું હોય તો પણ ખબર પડે કે સીધું શું લખી શકાય AB / 2 AB / 6 કઈ રીતે આવે તો AB² DM નો સંબંધ મને તો કોની સાથે મળ્યો તો BC સાથે એટલે કે BC / 6 અને BM BM જે હતું તે મને BC / 2 કરવાથી મળ્યું હતું તો એનો વર્ગ છે વર્ગ છે ખાસ ધ્યાન રાખજો હવે તો કે ત્રિકોણ ABC સમબાજુ હોવાથી હું BC ની બરાબર AB લખતો જાઉં છું તો AB² વર્ગ કરું તો AB² / 6 નો વર્ગ 36 થશે અહીં આગળ પણ AB² થશે અને 2 નો વર્ગ 4 થશે આ તમને મળી ગયું તો AD² મળ્યું હવે 36 અને 4 નો લસાઅ 36 જ આવે 36 બધા સાથે ગુણો તો 36 AD² લખી શકાય 36 AB² થાય પ્લસ શું આવે તો કે AB² આવે કારણ કે 36 36 કેન્સલ થઈ જાય
પછી માઈનસ કરીને 36 વડે ગુણો તો 9 ચોક 36 એટલે કે 9ab² આવે તમે 36 લસાઅલ્યો છો તો 36 બધા સાથે ગુણી નાખો એટલે કે છેદમાં કોઈ સંખ્યા રહેશે નહીં હવે સાદું રૂપ આપીએ કે આ 36ab² હતો બરાબર શું આવ્યું તો કે ab² - 9ab² એટલે -8 થઈ ગયું અને 36 માંથી તમે 8 ને બાદ કરો તો તમને કેટલા મળે તો કે 28ab² મળે એટલે કે આનું સાદું રૂપ આપો તો 28ab² થાય હવે તો કે બંને બાજુ જો તો કે 4 વડે છેદ ઉડી જાય 9 ચોક 36 એટલે 9ab² અને 7 ચોક 28 એટલે કે 7ab² તો આવી રીતે આન્સર પૂછેલો છે હવે કેટલી વખત આ જ દાખલો બોર્ડમાં પૂછે ત્યારે ફેરફાર આવું કરેલો હોય આન્સર આપણને તે ત્યારે તો મળી ગયો 9ab² બરાબર શું આવ્યું તો કે 7ab² આવ્યું હવે કેટલી વખત ગુણોત્તર તરીકે પૂછવું હોય તો ad અપોન શું આવે તો કે ab એટલે કે ad² / ab² બરાબર 7 / શું આવે નહીં જો તમને વર્ગ દૂર કરીને આવું પણ ક્યારેક પૂછી શકે ad / ab બરાબર અંડર રૂટ હું લખીને પૂછી શકે 7 / નહીં સાબિત કરો અથવા તો અંડર રૂટ 7/3 સાબિત કરો તો કોઈ પણ રીતે આમાંથી પ્રશ્ન પૂછી શકે ગુણોત્તર આપો હોય તો આ જ સાબિત કરવાનું છે એટલે કે આ દાખલો ખૂબ જ અગત્યનો છે અહીંયા આગળ તમારે એક જ નિયમ યાદ રાખવાનો અને તે નિયમ કયો છે તો કે આપેલી બધી જ માહિતીને બીસીમાં ફેરવીએ છીએ શું કામ બીસીમાં ફેરવીએ તો કે સૌથી પહેલું મારી પાસે આવ્યું તો કે બીએમ આવે કાટકોણ ત્રિકોણ લવ એમાં બીએમ તો બીએમ નો સંબંધ મારી પાસે છે બીસી / 2 હવે ડીએમ હતું એ મેળવવા માટે શું કર્યું બીએમ માંથી મેં બીડી ને બાદ કર્યું બીએમ એટલે બીસી / 2 અને બીડી એટલે કે બીસી / 3 અને એનો લસાઅ લઈ બીસી / શું મળ્યું 6 અને બીસી અને એબી બધું સરખું હોય આપણો સંબંધ એબી માં હતો એટલે મેં બધું એબી માં લખ્યું તો આ ખાસ માહિતીઓ સમજવી જય હિન્દ જય ભારત